મમતા ભરલીધો ઠેલો, એમને જ સુવાસ ફેલાવું છું. તો અત્યારે ભંગાર બધું બહાર કાઢી લીધો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? અત્યારે રસોઈનું કામકાજ ચાલે છે, આ બાજુ ટીંડોરાનો સંભારો થાય છે, અને આજે આપણે બનાવો છે દૂધીનો ઓળો. કેમ કે દૂધીનું શાક છે એ છોકરાઓ ખાતા નથી, એટલે દૂધીનો ઓળો બનાવીએ ને તો એકદમ પેટ ભરી ખાઈ લે છે દૂધી, અને ખબર નથી પડતી કે આ દૂધીનું શાક મમ્મી આજ બનાવ્યું. એટલે જો આપણે કઈ રીતે બનાવીએ તો પેલા આવી રીતના મેં દૂધીને ગોળ ગોળ સ્લાઈસ કરી લીધી છે, છાલ ઉતારીને, ઉપરથી છાલ ઉતારી અને આવી આછી પતલી સ્લાઈસ કરી, અને પછી આપણે કુકરમાં એને બાફવા મૂકવાની છે. તો આ બધી દૂધી આપણે આમાં એડ કરી દઈએ, અને એમાં ખબર નહીં પડે કે આ દૂધીનો ઓળો છે. એટલો મસ્ત સ્વાદ આવે, રીંગણના ઓળાથી પણ સરસ આવે. કોઈ ના બનાવે તો એક વખત ચોક્કસ ટ્રાય કરજો. આવી રીતે થોડુંક પાણી એડ કરવાનું છે આમાં, બસ થોડુંક જ, 2 ચમચા જેટલું પાણી એડ કરી, એટલે નીચે દાઝે નહીં. બાકી દૂધીની અંદર પાણી હોય જ છે, એટલે વધારે પાણી નાખવાનું કઈ જરૂર ના રહે. પછી આપણે ગેસની ફ્લેમ છે એ સ્લો રાખી આવવા દઈશું. કુકર ઢાંકી દઈએ અત્યારે. અત્યારે કાંઈ એડ કરવાનું નથી થતું બીજું, દૂધીમાં સહેજ પાણી નાખી અને એને બાફવા મૂકી દેવાની આવી રીતે પેક કરી. હવે 2 સીટી થઈ ને પછી આપણે ચેક કરશું, 2-3 સીટી થવા દઈએ. અને આ બાજુ જો સંભાળો બનાવ્યો છે સરસ મજાનો. ટીંડોળા સુધારી લીધા ગોળ ગોળ, અને મરચા નાખ્યા એકદમ તેલમાં ચડી જાય ને, પછી આપણે એની અંદર થોડોક ચણાનો લોટ એડ કરશું, એનાથી એનો સ્વાદ બહુ સરસ આવશે. આપણે દૂધી બાફવા મૂકી દીધી, અને દૂધી બફાઈ જાય ત્યાં સુધી આપણે એક કામ બીજું કરી નાખીએ. આ કામ અધૂરું છે થોડુંક, બ્રિઝાઈ અને મેં આ બનાવ્યું હતું વેસ્ટમાંથી બેસ્ટ, એને સ્કૂલમાં બનાવવાનું હતું એટલે લઈ ગઈ હતી, અને પાછું એને સ્કૂલેથી ઘરે લઈ આવી ને, એટલે અહીંયા છે ને 2 સાઈડ આવી રીતના ફૂંકા રાખવાના છે, જે બાકી રહી ગયા હતા તે હતા નહીં, એટલે તો હવે આપણે અત્યારે આ ચોંટાડી દઈએ એટલે થઈ જાય કમ્પ્લીટ. જે કુલ્ફીની સળી આવે છે ને એ સળીઓને આવી રીતના ચોંટાડી દીધી છે. પહેલાં હું કાગળ રાખું, અને કાગળની ઉપર ગુંદ લગાવી, અને આ પટ્ટીઓ આવી રીતના લગાવી એની ઉપર કલર કરી દીધો છે, અને એની ઉપર લખ્યું છે હોમ સ્વીટ હોમ. અને આ પણ ગુલ્ફીની સળીઓ રાખી છે, એની ઉપર કલર કર્યો, પછી થોડાક સ્ટોન પડ્યા હતા એને ચોંટાડી દીધા, અને આવી રીતે લટકણ કરી દીધું. હવે નીચે આપણે આમ ઉલટું કરી નાખીએ, અને આ બેને ફેરી કિક મારી અને લગાવી દઈએ. કામ રેડી, આમાં કઈ હતું ને બીજું, આ 2 જ લટકાવાના હતા અત્યારે. એટલે આમાં જો ઊન ના હોય ને તો બહુ સરસ લાગે, પણ અત્યારે ઊન છે ને ઘરમાં, અને આવા 2 ફૂમકા વધારે પડ્યા હતા ને એટલે અહીંયા રાખી દીધા, અને તો ઊન ના જે 2-4 ફૂમકા હોય ને એ લટકાવી દે તો વધારે મસ્ત ઉઠાવા આવે એનું. ચાલો આપણે લટકાવી દઈએ. અત્યારે અહીં થોડીક જગ્યા છે અને અહીં રાખી દઈએ, સ્ટીકર લગાવી દીધું, અને હોમ સ્વીટ હોમ. હાલો હવે આપણે દૂધી બફાઈ ગઈ છે તો આપણે એનો ઓળો બનાવી નાખીએ. આપણે ચેક કરી લઈજો, એકદમ સરસ બફાઈ ગઈ છે. આપણે આ રીતના પાણી નહીં લઈએ, આની અંદરથી દૂધી કાઢી લઈશું બહાર. આપણે દૂધી બફાઈ એટલે એનો કલર તો થોડોક ચેન્જ થઈ જાય, એકદમ ગ્રીન ના દે, પણ આવી રીતે મેસરથી આપણે મેસ કરી લઈએ. ઓરામાં થોડા ટમેટા નાખી એટલે આવી રીતના ફટાફટ થઈ જાય, થઈ ગયા, કઈ વાર ન લાગે, એક જ સરખી કટકી થઈ જાય. સુધારવા જાય ને આપણે ચાકુથી વાર લાગી જાય, જો એકદમ ઝીણી કટકી કરી લીધી. આવી રીતના ડુંગળીને પણ આપણે સુધારી લઈએ. હવે આપણે થોડુંક લસણ વાટી નાખીએ, વાટેલું લસણ એમાં બહુ સરસ લાગશે, કેમ કે દૂધીની તાસીર છે એ ઠંડી છે,
એટલે થોડી ગરમ વસ્તુ એમાં એડ કરવાની. આવું અધકચરું લસણ વાટી અને લઈ લઈએ. હવે ઓરાના વઘાર માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ. તેલ ગરમ થઈ ગયું, હવે આપણે એમાં રાઈ એડ કરશું. અડધી ચમચી જીરું, હિંગ એડ કરી દે અને આ વાટેલું લસણ, ડુંગળી એડ કરી દે. હવે થોડી વાર માટે આપણે ડુંગળીને ચડવા દઈશું. થોડુંક નમક એડ કરી દઈએ. અત્યારે આ હળદર એડ કરી દીધી, એને મિક્સ કરી લઈએ અને એકદમ ધીમા ગેસે અને એક મિનિટ માટે સાંતળવાની છે. હાલો એક મિનિટ થઈ ગઈ અને ડુંગળી છે સરસ સંતળાઈ ગઈ છે. એની અંદર લસણવાળી ચટણી એડ કરશું. નાની એવી એક ચમચી લસણવાળી ચટણી લીધી છે. તમે તીખું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે લઈ શકો. આપણે ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખશું. અહીંયા બોલું. ચાલો હવે આપણે ટમેટાની જે નાની નાની કટકી કરી હતી એ એડ કરી દઈએ. ટમેટાના ભાગનું થોડુંક નમક એડ કરી દઈએ. કરી લીધું. હવે આપણે એક મિનિટ માટે આને ઢાંકી અને ચડવા દઈએ. જો સરસ એકદમ ટમેટા છે એ છુંદો થઈ ગયો. હવે આપણે આની અંદર દૂધી એડ કરી દઈશું. તો આપણે જે બાફેલી દૂધી છે એને એડ કરી દઈએ. અને એટલો સ્વાદિષ્ટ થાય છે આ કે બાળકો નહીં ખાતા હોય તો પણ દૂધી ખાવા માંડશે. અને કોઈને ખ્યાલ જ નહીં આવે, એક પહેલી વખતમાં તો કોઈને ખ્યાલ જ નહીં આવે કે આ દૂધીનો ઓળો બનાવ્યો એમ. તો આપણે એક મિનિટ માટે હજી આને ધીમા ગેસે પકાવી લઈએ જેથી દૂધી છે એની અંદર સરસ મસાલો બધો મિક્સ થઈ જાય. હવે આપણે એની અંદર થોડું ધાણા જીરું એડ કરી દઈએ. મોટી એક ચમચી જેટલું ધાણા જીરું એડ કર્યું છે. આમાં તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. આમાં તમે પાઉંભાજીનો મસાલો પણ એડ કરી શકો છો. જો આપણે ડુંગળીને ટમેટુંનો વઘાર કર્યો એ પછી આપણે પાઉંભાજીનો થોડો મસાલો એડ કરી દઈએ તો સરસ એકદમ પાઉંભાજી જેવો સ્વાદ આવી જાય. એ પણ બાળકોને બહુ જ ભાવે છે. તો હું ક્યારેક આવો બનાવું છું અને ક્યારેક મસાલાવાળું બનાવું છું. આપણે ઓળો બનાવ્યો છે અત્યારે એટલે મસાલો એડ નથી કર્યો. તો એક મિનિટ માટે આપણે એને ચડવા દઈએ ધીમા તાપે, એટલે સરસ મજાનો મસાલો બધોય દૂધીની અંદર મિક્સ થઈ જાય. હાલો હવે આપણે દૂધીનો ઓળો તૈયાર થઈ ગયો છે. અને આ બાજુ ટીંડોળાનો સંભારો આપણે બનાવતા હતા એ પણ તૈયાર થઈ ગયો છે. તો હવે એક રોટલી બનાવવાની બાકી છે, અથવા તો રોટલો બનાવવા નાખશું અત્યારે. પણ એ પહેલા હજી ટાઈમ છે એટલે આપણે થેલા ભરી લઈએ. સાતમાં આવી ગઈ છે હવે તો થેલા ભરી પેકિંગ કરી લઈએ પછી બનાવશું રોટલા. રોટલી માળિયાની અંદર ભંગાર ભર્યો હતો બધો 5-6 મહિનાનો, ત્યારે સાફ કરી નાખી માળિયું ક્લીન થઈ જાય. આ ભંગાર દેવાઈ જાય તો મૂકે એટલે ભંગાર વરા આવે નહીં. ત્યાં કાઢ્યું ના હોય ભંગાર ત્યાં રેડું નાખતા હોય, વટાણા આવે નહીં, ઢગલો કર્યો હોય ને ત્યાં આવે એટલે દઈ દે તો ઘરે થઈ જાય ચોખ્ખું. મમતાએ ભરી લીધો ઠેલો. હાયતમ કરવા જતી હોય ને ભાઈ, હાયતમ કરવા જવું જોઈએ ને. પર્સ ને ઠેલો એક ભરાઈ ગઈ, બેગ ને એક બાકી. મારા કપડા છેલે રાખવા અહીંયા, કે તારે એમ કે અમારે છોકરાને તો મામાને ઘરે જવાનું હોય ભાઈ ના ઘરે. મારી જીણકી કીડી પકડી જેવડી. તમારે એક ને કેટલા કપડા હોય? અમારે ત્રણ ને વધારે હોય ને, મેં છોકરા પાસે વધુ હોય એ ભરી મુકતા હોય. થોડો આરામ નાવા વયા જાય તો પલળી જાય એટલે એના થોડાક એક્સ્ટ્રા લેવા પડે. મારા નાઇટી વધારે પહેરવાના, હું ઓલા કપડા હા ઓછા પહેરીશ. કટલેરી
કટલેરી તો મારે તો ઘડિયાળ હોય એક કટલેરી માં તો સ્પ્રે હોય ઘડિયાળ હોય સ્પ્રે અહીંથી છાંટ લેવાનો પછી માંથી સુગંધ આવ્યા રાખે અહીંથી છાંટ લેવાનું ઠેલાની અંદર કપડામાં તેમાં કાંઈ તારો બેગ ભરાઈ ગયું છે થઈ ગયું ઓકે પછી મમતા અહીંયા જો કપડાના અમુક બેગ ને ઠેલા ભર્યા છે હું હાથ માથામની સફાઈ હાલતી હતી ને તો અમુક જીયાના ને બ્રીજાના ને કોઈ મારા ટી શર્ટ ને પેન્ટ ને કંઈ ટૂંકા થઈ ગયા હોય ને એને ભરીને રાખી દઈએ પછી અહીંયા કોઈક માગવા આવતો બિચારા કોઈ ગરીબ હોય આ તે તો હા કપડાં બધા એમાં દેવાઈ જાય રેલવે સ્ટેશને કણા બેઠા હોય કંઈ માગવા આવતો હોય કોઈ બિચારા ઉગાડા પગે રખડતા હોય કપડાં ના હોય ટી શર્ટ ના હોય ચડ્ડી ના હોય નાગોડિયા રખડતા હોય બિચારા એને મમ્મી અને પપ્પાએ કપડાં ચંપલ ને બધું પહેર્યું હોય ને આ બિચારાને રખડાવે દર્શાવવા માંગતા હોય અમે જો કેટલા ગરીબ છે પણ એની ખબર ના હોય મારો છોકરો દુખી થાય તો આ કપડા રાખ્યા હતી કઈક રેલવે સ્ટેશન ઓલા બધા બેઠા હોય ને ત્યાં કુબા વારીને કઈ નીકળતા હોય દઈ દે બિચારે એ તો પહેરે આપણે તો ટૂંકા થઈ ગયા ત્રણ ઠેલા જતા સારું ચાલો હવે બપોર થઈ ગયા જમી લે હજી રોટલી બાકી છે હું તો અરીસામાં પણ જો દેખાઉં છું રોટલી થાય પછી જમજો રોટલો ખાવો ને કા રોટલો રોટલી હવે બંધ કરી દીધી ને કરવાની છે ઈ તો ઠીક છે આ બાઈક રોના બંધ કરી ખાવાનું ટેકલા લડવા ગઠિયા મમરા ઈ જ ખાવું કેમ કો ઈ તો ખાઈ લેવો કે તો રોટલા ઘણી હોય ખબર પેલા સ્ટાર્ટિંગમાં છઠ ને પાંચમ નામ હોય ને તે બનાવી જ નાખ્યું હોય બધું મીઠાઈ ને સેવ મમરા ને બધું ફરસાણ ને ત્યાં ખાઈ લીધું હોય અને હાથમ આઠમ ના દિવસે તો ખાવાનું પેશે લીજ હોય પછી રોટલી રોટલા ને એને એટલી તલબ લાગે કે ક્યાંકથી એટલો ટાઢો રોટલો ધડી જાય એટલું ટૂંક સેવ ટમેટાનું શાક મળી જાય કઈ મળે નહીં ઘણે તો આઠમ ને દઈએ ના બને હવે ઈ કેમ રોટલી ને શાક જેવું ના થાય એટલા બે દિવસ એટલું સાંભળે રોટલી શાક રાતના 12 વાગ્યા પછી તો એ આઠમ તો પૂરી થઈ ગઈ નોમ નથી બનશે ત્યાં સુધી ઢેફલા ને હાટા નહીં નવીન બનાવ્યું હોય હા અને એમાં થેપલા તે ગરમ ગરમ થતા હોય ને તાજા એવા ભાવે ખતમ બે થેલા ભરાઈ ગયા હાઈતમ કરવા નીકળો જાઓ જે ગઈ મોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક પણ કરતા જાજો કમેન્ટ કરજો બાય બાય.